તમે મારી સાથે એક મિનિટ રૂમ માં ચલો, હું તમને બધું જ સમજાવું છું. રૂમ માં કેમ? આનો જવાબ મને અહીંયા જ જોઈએ છે, જેથી જેણે પણ આ પાપ કર્યું છે એની સજા બીજા માટે એક ઉદાહરણ બની રહે. બોલો, આ ઘરમાં માછલી કોણ લાવ્યું? બધા એક સાથે મૂંગા થઈ ગયા છો કે શું? બોલો. હા બાપુજી, બાપુજી પહેલા તો છે ને તમે ગુસ્સો ના કરશો, આટલો ગુસ્સો તમારા સ્વાસ્થ્ય માટે સારો નથી બાપુજી, શાંત થઈ જાઓ. ઇમ્પોસિબલ, શૌર્વરી આવું ક્યારે ના કરી શકે. કાશ કાશ બેટા આવું જ હોત, તારી જીભ પર સાક્ષાત માતા સરસ્વતી બેઠા હોત તો તું જે કહેતો એ બધું સાચું પડી જાત. પણ ખોટું નહીં કહું, અમે બધાએ જોયું બેટા, મેં, ઇન્દુએ, અને ત્યાં સુધી બાએ પણ જોયું, બા સાક્ષી છે આ વાતના કે આ ભૂલ શરવારીથી જ થઈ છે. બાપુજી હું તમારી સામે હાથ જોડીને માફી માંગુ છું બાપુજી, અને માફ કરી દો બાપુજી. હવે શું કરીએ, બાળપણથી એને આ જ ખાધું છે, આ જ જોયું છે, અને હવે તો બિચારી માં પણ બનવાની છે ને, અને અત્યારે તેને આવી જ વસ્તુ ખાવાનું મન થાય ને. ખોટું નહીં કહું બાપુજી, પણ અચાનક બંગાળી વાગણ ગુજરાતની હરણી તો ના જ બની જાય ને બાપુજી. સારું તો મને પણ નથી લાગતું, પણ જવા દો ને, જ્યારે આપણા ભાનુશાળી પરિવારે બંગાળી વહુને સ્વીકારી લીધી છે તો પછી એની પસંદ નાપસંદ એની બધી ભૂલ બધું સ્વીકારી લઈએ બાપુજી, જવા દો. બિલકુલ એ જ રીતે ને મોટી બેન, જે રીતે તમે તમારી બદમાશીઓને સ્વીકારી લીધી છે. શરવરીએ તો લગ્ન પછી માછલી ખાવાનું છોડી દીધું છે, પણ લાગે છે કે તમે ખાવાનું શરૂ કરી દીધું છે. મતલબ માછલી શરવરી નહીં, તમે મંગાવી હતી સીતા બજારમાં ચાર રસ્તે આવેલી એક રેસ્ટોરન્ટમાંથી ફોન કરીને. એનો પુરાવો આ બિલ છે. જેમાં ઓર્ડર કરનારના નામમાં તમારું નામ લખેલું છે અને ફોન નંબરમાં તમારો ફોન નંબર છે. ઇન્દુ, મારી બેન, નાના, જેઠાણીજી, જેઠાણીજી, તમે તમારી વહુને બચાવવા માટે તમારી બેન પર આટલો મોટો આક્ષેપ લગાવ્યો? બાપુજી, આ મેં નથી કર્યું બાપુજી, આ તો બંગાળીએ મારા ફોન નંબર અને મારા નામનો ઉપયોગ કર્યો છે બાપુજી. એ છુપાઈ છુપાઈને માછલી ખાય છે ને, એટલે પોતાનું નામ કેમ આપે? એટલે જેણે મારું નામ આપ્યું છે. મેં નથી ખાધું આવું બધું. હા, પણ આ માછલીનો પેમેન્ટ તમારા ક્રેડિટ કાર્ડ થી થયું છે, કહી શકશો કે કેવી રીતે? હું માનું છું કે શરવરી તમારું નામ લઈ શકે, તમારો ફોન નંબર આપી શકે છે, પણ તમારા ક્રેડિટ કાર્ડ થી પેમેન્ટ કરીને સ્લીપ લઈ શકે? બોલો. પુષ્પા, આ કચરો બધો ઉઠાવી લે અને ફેંકી દે. તમે શરવરીના રૂમનો કચરો તો ફેંદી નાખ્યો, પણ તમારા રૂમનો કચરો ભૂલી ગયા તમે, જ્યાં આ રિસિપ્ટ અને આ બિલ મળ્યું. બાપુજી, આ બધું મેં જ કર્યું છે, પણ બાપુજી સત્ય માટે કર્યું છે. આણે માછલી ખાધી છે બાપુજી, અને એટલી હોશિયારથી માછલી ખાય છે કે ના ઓડકાર ખાય છે કે ના પુરાવો છોડે છે. એટલે બાપુજી, એટલે મારે આવું ખોટું નાટક કરીને પુરાવા એકઠા કરવા પડ્યા, એટલે જ હું ખોટું બોલી. મેં કઈ જ ખોટું નથી કર્યું બાપુજી, હું સાચું કહું છું, મેં કઈ જ ખોટું નથી કર્યું. બાબા, તમને યાદ છે ને એ ફોટો તો મેં તમને પણ દેખાડ્યો હતો ને? બા, ફોટો તો તમે પણ જોયો હતો ને? માછલીની હોટલની પાસે શરવરી ઊભી હતી, તે પણ જોઈ છે ને ઇન્દુ? બાપુજી, બાપુજી જુઓ,
હું ખોટું બોલી રહી છું ને, પણ આ ફોટામાં તો સર્વરી અહીંયા ઊભી છે, માછલીની હોટલની પાસે. બાપુજી જોયું તમે? સારું, મારા માથે છાણા થાપી દીધા છે તો એ પણ કહી દે કે સર્વરી આ શું કરી રહી છે, આ માછલીની હોટલ પાસે શું કરી રહી છે સર્વરી? છે કોઈ જવાબ તારી પાસે? સર્વરી માછલીની હોટલમાં નહોતી ગઈ. સર્વરી ઇન્ફર્ટિલિટી ક્લિનિક ગઈ હતી. એક મિનિટ, ઇન્ફર્ટિલિટી કેન્દ્ર કેમ જાય? એ તો પહેલાથી જ માં બનવાની છે ને, અને બા ત્યાં તો એવી સ્ત્રી જાય ને જે ક્યારે માં ના બની શકવાની હોય, તો પછી સર્વરી ત્યાં જાય એવો તો પ્રશ્ન જ ઉભો નથી થતો, હે ને ઇન્દુ? આ બધું શું થઈ રહ્યું છે ઇન્દુ? કઈ વાત તો કર મને. મેં બોલાવી હતી સર્વરીને. કાલે અમારી પોણી ભાભીનો બર્થડે છે ને, એટલે અમે વિચાર્યું કે એમને કોઈ સરપ્રાઈઝ કેમ ના આપીએ. આ જુઓ, અમે એમના બધા જ જૂના ફોટોગ્રાફ્સનો કોલાજ પણ બનાવ્યો છે. જુઓ, મારી બર્થડેની સરપ્રાઈઝ? મેં તો કંઈક બીજું જ વિચાર્યું. પોણી ભાભી, તમારી શંકા કરવાની આદત એટલી ખરાબ છે ને કે સરપ્રાઈઝ પણ શોક લાગવા લાગે. પોણી, તને ખબર છે ને તારા કારણે અમે સર્વરી પર શંકા કરી, એને કેટલી વાતો સંભળાવી, પણ એ તો ત્યારે કંઈ જ ના બોલી, કેમ કે એ એના કાકીજીની બર્થડે સરપ્રાઈઝ ખરાબ નહોતી કરવા માંગતી. કેમ ખર્યો અમે તારા પર વિશ્વાસ? બહુ મોટો તમાશો કર્યો છે તે આજે પોણી, બહુ મોટો. પણ હવે બસ. હે મારા શ્રીનાથજી, હું તો આવી તમારી પાસે. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અરે જલ્પા, તારા પિયરિયાઓને મળવાની તારે આટલી ઉતાવળ છે? એકલી એકલી આગળ આવી ગઈ તું? અરે મસ્ત સાથે માઇન્ડ બ્લોઇંગ એન્ટ્રી મારવી જોઈએ ને, કેવી મજા આવત. શું વાત છે? એ આ બધાના ચહેરાના એક્સપ્રેશન જોઈને એવું લાગે છે કે અમારા મહાન નાટ્યકાર પોણી ભાભીએ કોઈ એક મસ્ત માઇન્ડ બ્લોઇંગ નાટક કર્યું છે જે અમે બધા મિસ કર્યું. અરે ના ના ભરતકુમાર, તમે કઈ જ મિસ નથી કર્યું. આમ પણ પોયણીનો જન્મદિવસ તો કાલે છે, એટલે જે નાટક થશે એ કાલે જ થશે. તમે તો જરાય ચિંતા ન કરો. કેમ પોયણી? અચ્છા અચ્છા અચ્છા, મસ્ત માઇન્ડ બ્લોઇંગ નાટક થવું જોઈએ. મતલબ કે હું બચી નથી, શ્રીનાથજી સૌનું ભલું કરે, પણ મારી જે બેન્ડ વાગવાની હતી ને એ હવે કાળે વાગશે. જન્મ દિવસ અને મરણ દિવસ બંને એક સાથે મનાવવામાં આવશે. બચાવી લેજો શ્રીનાથજી, બચાવી લેજો. સર્વરી, આઈ એમ રિયલી સોરી. એકચ્યુઅલી જે કંઈ થયું એમાં તારો સાથ આપવા માટે હું અહીં નહોતો. પોણી કાકીની તરફથી હું તારી પાસે માફી માંગુ છું. તું જ્યાં હતો ત્યાં તારું હોવું મારી સાથે હોવા કરતા બહુ વધારે જરૂરી હતું. અને રહી વાત પોણી કાકીની, તો મેં ખોટું નથી લગાડ્યું એમની વાતનું. ઇનફેક્ટ એમના બદલે બીજું કોઈ હોત તો એ પણ કદાચ આવું જ વિચારત. થેન્ક ગોડ એમની સમજણ ફેર થઈ હતી, નહીં તો મને ડર હતો કે આજે તો ઘરમાં બધાને સાચી વાતની ખબર પડી જશે. પહેલી વાર પોણી કાકીની ભૂલને લીધે આપણું જૂઠું છુપાઈ ગયું અને બીજી વાર જલપા ફોઈને લીધે. પણ એક વાત સારી થઈ હા,
કે જલપા ફઈને બધી સાચી વાત ખબર પડી ગઈ. એટલીસ્ટ ઘરમાં કોઈક તો છે જેની સામે આપણે ખોટું બોલવાની જરૂર નથી. અને જલપા ફોઈથી બેસ્ટ ગાઈડ આપણને કોઈ કરી જ ના શકે, હે ને? યુ નો વોટ, બટ ક્યાંક ને ક્યાંક હું બહુ રિલેક્સ ફીલ કરી રહ્યો છું, કેમ કે જલપા ફોઈની સાથે સાથે આજે મમ્મીએ પણ તારા માટે સ્ટેન્ડ લીધું. અને આજે એમણે જાતે ફોન કરીને મને કહ્યું કે આજે તારી સાથે શું થયું છે. બહુ જ અપસેટ હતી એ. મોડે મોડે પણ હવે બધું જ સારું થઈ રહ્યું છે ને આપણી સાથે, પેલી સરોગેટ મધરને આવ્યા પછી, હા ને? બિલકુલ. આજે કોન્ટ્રાક્ટ સાઇન થવાનો હતો ને, શું થયું? થયો કે નહીં? હા, એ તો કાલ સવાર સુધીમાં થઈ જશે. કાલ સવાર સુધીમાં થઈ જશે મતલબ? પાર્થ, તને ખબર છે ને આપણી પાસે ખાલી હવે 22 જ દિવસ બચ્યા છે. હા, 22 દિવસ તો બહુ કહેવાય. ત્યાં સુધી તું તારી માં બનવાની તૈયારી શરૂ કર, સમજી? બાકી બધું હું સાચવી લઈશ. આમ પણ કાલે સવારે હું એ છોકરીને મળવાનો છું. વાહ, રાત્રે એમનું નામ લઈને રાત પૂરી થાય છે અને દિવસે એમનો ચહેરો જોઈને. બિલકુલ. અને હા, તારે પણ હવે આદત પાડી દેવી જોઈએ મને કોઈ ક્યુટ ફેસ વાળી, સ્વીટ સ્માઇલ વાળી, ઘૂંઘરાળા વાળ વાળી, પિંક રંગત વાળી છોકરી સાથે જોવાની. હવે તો હું તને એકલામાં ઓછો જ મળીશ. બહુ ખરાબ છે આ તું. બુદ્ધુ, હું આપણી નાની દીકરીની વાત કરતો હતો જે આવવાની છે, નાની શોરવરી, સમજી? અત્યાર સુધી તો રોજ આવી જાય છે બાર, આજે ક્યાં છે પોઈણી? બામ બાપુજી, બની શકે કે કાલની ભૂલને કારણે થોડા વધારે જ ડરી ગયા છે પોઈણીબેન. કેવો ડર ઇન્દુ? અને કોનાથી? શું એકલી છે? અરે હું છું, તમારા બા છે, તારા જેટલી ચિંતા કરવા વાળી બહેન અને જેઠાણી છે. અમે બધા એને પ્રેમ કરીએ છીએ ઇન્દુ, તો પછી એને ડરવાની શું જરૂર છે? તમે પણ એકદમ સાચું કહો છો બાપુજી, પણ આજે એમનો જન્મદિવસ છે. આજનો દિવસ એમની ભૂલ ભૂલી જાઓ, કે પછી માફી એમને ઉપહારમાં આપી દો. એવું નહીં થઈ શકે ઇન્દુ. આ પરિવારનો વડીલ હોવાના નાતે મારી આ ફરજ છે કે હું બધાને નિયમોની એક જ દોરીથી બાંધીને રાખું. અરે પોણીએ જે શૌરવરી સાથે કર્યું છે એ બહુ ખોટું કર્યું છે, અને જો એના માટે હું એને માફી આપી દઈશ તો કાલે કોઈ બીજું ભૂલ કરશે ને એની માફી માંગશે ત્યારે આ ઘર એક નહીં રહે, વહુ બિલકુલ વિખરાઈ જશે, અને હું એવું થવા નહીં દઉં. પોઈણીને એના કર્યાની સજા મળશે, જરૂર મળશે. આજે તમારો બર્થડે છે. બાકી દરવાજો ખોલો ને. અરે માં, શું છોકર મત છે, હવે ખોલો ને દરવાજો, તમારો બર્થડે છે. હેપી બર્થડે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. કાકીજી, અમારા સિવાય બીજું કોઈ નથી. હા, ખરે ખરેખર કોઈ નથી. તું તો આવી જાઓ, આવી જાઓ કેક લઈને. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. ફોરમ, ક્યાં છે મારી ગિફ્ટ? કેક વેક તો બહુ સારી હતી, પણ મારી ગિફ્ટ આવી રીતે ખાલી હાથ ઝુલાવતી ઝુલાવતી આવી ગઈ. આમ તો બહુ ડાઈ ડાઈ વાતો કરે છે ને. હે, યાદ ના આવી તારી સાસુ માની? હેલો. હેલો મિસ્ટર ભાનુશાળી, હું હોસ્પિટલ થી વાત કરી રહી છું. કાલે જે છોકરીને તમે એડમિટ કરાવી હતી ને, એના કેસમાં થોડી ઇમરજન્સી આવી ગઈ છે, તો તમે પ્લીઝ અહીં આવી જાઓ. એ ઠીક તો છે ને? સર, તમે અહીં આવી જાઓ, જેટલું જલ્દી થાય એટલું. ઠીક છે, હું આવું છું. શું થયું? મારે જવું પડશે. અચાનક? બધું ઠીક તો છે ને? સરોગેટ મધર રિલેટેડ કંઈક. હું તને ફોન કરું છું, ગભરાવાની કોઈ જરૂર નથી. ઠીક છે ભાઈ. ટેણી, 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 ક્યાં જતી રહ્યા?
કેમ ભાગી તો નથી ગઈ ને? અરે ભાગી ગઈ હોત તો સારું થાત, પણ એ તોફાન તો હજુ અહીંયા જ છે. શું કહો છો તમે લોકો? અને તમે બધા અહીંયા આવા હાલમાં? એને તો કરી છે અમારી આવી હાલત. જો હું તમને હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું, પ્લીઝ એને અહીંયાથી લઈ જાઓ. અને અમને છે ને ઈલાજનો પણ ખર્ચો નથી જોઈતો, અમે ફાળો ઉઘરાવીને તમને આપી દઈશું. શું બોલી રહ્યા છો તમે બધા? બોલો ને સરખી રીતે. અમારા બધાની આવી હાલત કરીને એને પોતાને બાથરૂમમાં બંધ કરી દીધી છે. ઠીક છે, હું જોઉં છું. ઇમરજન્સી બેલ ત્યાં છે, તમને એની જરૂર પડશે. ઓકે, થેન્ક યુ. તેણી દરવાજો ખોલ. આ શું કરે છે? દરવાજો ખોલ, બધા જતા રહ્યા છે. અરે તો તું કેમ ઊભો છે? તું એ વયો જાને છોડીશ ને હું તમને બધાયને. કાલે રાત્રે મેં દુખ ભૂલી જવા માટે બે ઘૂંટડા પી હું લીધું. તું મને બિચારી હમજીને આ ચકાચક હોસ્પિટલમાં લઈ આવ્યો અને મારી કિડની કાઢી લીધી. શું? આ તું શું કહે છે? અરે હું કહું છું શું, મારી કિડની કાઢી લીધી. કિડની દુનિયા હાથ ધોઈને પાછળ પડી ગઈ છે. તેણીની પૈસા કમાઉ છું તો પૈસા છીનવી લે છે. થોડુંક મારા પોતાના પૈસાનું પીધું તો મારી કિડની કાઢી લીધી. સાંભળ મારી વાત, સાંભળ, તને કઈ સમજણ ફેર થઈ છે? સમજણ ફેર? અરે ભાઈ શેની સમજણ ફેર? અચ્છા એમ કયો કે કેટલામાં વેચી? શું? અરે મારી કિડની, બીજું હું. પાછો મને બહાર આવવાનું કે છે. જો હું બહાર આવીશ ને તો ખબર નહીં મારા આંતરડા, ફેફસા, હૃદય બધું બહાર કાઢી લેજો. એક સેકન્ડ, દિમાગ ખરાબ થઈ ગયું છે તારું? તને લાગે છે કોઈએ કિડની કાઢી લીધી છે તારી? અરે જો તારી કિડની કાઢી લીધી હોત તો તારા પેટ પર નિશાન હોત, ઓપરેશન નું કટ હોત અને પછી સ્ટિચિસ પણ લગાવેલા હોત. છે બોડી પર ઓપરેશન માર્ક્સ? અરે યાર અહીંયા કોઈ કિડની નથી કાઢી રહ્યું. તું મારી ગાડી પર બેઠી હતી અને ત્યાંથી પડી ગઈ હતી. વાગ્યું તું એટલે તને અહીં લઈને આવ્યો છું. હા તો તું મને અહીંયા હું કમ લાવ્યો? તને મારી પાસેથી કોઈ સ્વાર્થ જ હશે ને? કારણ કે ફાયદા વગર તો કોઈ કાંઈ નથી કરતું. ભગવાન ભલે કોઈના માટે કાંઈ પણ કરે, પણ ભગવાન તેણીને મતલબ વિના તો મદદ એ નથી કરતું. મને ખબર છે તારે કોઈક સ્વાર્થ હશે જ. બોલ હું છે તારે? તેણી, હું સમજી શકું છું કે ઘણા લોકોએ તારી સાથે દગો કર્યો છે, તારી જોડે વિશ્વાસઘાત કર્યો છે. હું દિલથી તારા માટે પ્રાર્થના કરીશ. તું મારી મદદ કરીશ ને તો મારા દિલમાંથી આશીર્વાદ નીકળશે અને દિલથી નીકળેલી વાત દિલ સુધી જાય. હો પૈસા લીધા હતા, પણ હવે પૈસા મારી ઓલી બેનપણી પારુલ ઈ ચોરીને ભાગી ગઈ. ઈ કનેક્શન હતું તારું મારું, અને ઈ કનેક્શન છે ને ક્રોસ કનેક્શન થઈ ગયું ને ફ્યુઝ ઉડી ગયો ભાનુશાલી, ફ્યુઝ ઉડી ગયો. તેણી, તારે અમેરિકા જવું છે ને? હા. હું તને અમેરિકા મોકલીશ. તારે પૈસા જોઈએ છે ને? હું તને પૈસા આપીશ અને 10 લાખ રૂપિયા આપીશ હું તને. 10 લાખ? સાંભળ્યું તે? 10 લાખ રૂપિયા આપીશ હું તને. 10 લાખ? હા 10 લાખ. મજાક તો નથી કરતો ને? ખરેખર દઈશ? હા હું તને સાચે 10 લાખ આપીશ. જય માતાજીની. મને તો ખબર જ હતી કે માતાજી એક દિવસ જરૂર મારું સાંભળશે. પણ મેં તો તને ઉલ્લુ બનાવીને તારી પાસેથી 2 લાખ રૂપિયા લીધા, તો પછી તું મારા પર આવી મહેરબાની હું કામ કરીશ? જો હું તારા પર કોઈ અહેસાન નથી કરી રહ્યો કે કોઈ મહેરબાની નથી કરી રહ્યો, હું બસ તારી સાથે એક સોદો કરવા માંગુ છું. અને એ સોદો પૂરો થતાં જ હું તને પૂરા 10 લાખ રૂપિયા આપી દઈશ. એવો કયો સોદો કરવાનો છે વાલા તું, કે જેના માટે તું મને 10 લાખ રૂપિયા દઈશ? કોઈ મર્ડર વર્ડર તો નથી કરાવવાનો ને તું? જે પણ કામ કરાવીશ એ સંપૂર્ણ રીતે લીગલ છે. હા તો પછી ફટાફટ બોલી નાખ, 10 લાખ માટે તો તેણી અત્યારે જ કાઈ પણ કરી હકે હો. તેણીએ તો હું ઈચ્છતો હતો કે તું મારા માટે, આઈ મીન અમારા માટે, આઈ મીન
મારી અને સર્વરી માટે તારો રેકોર્ડ કેમ અટકી ગયો? તને તકલીફ થઈ રહી છે બોલવામાં? તો મારી વાત સાંભળ, જયારે કોઈ તકલીફ હોય ને બોલવામાં, ઊંડો શ્વાસ લેવાનો ને એક જ વારમાં બોલી નાખવાનું. હા ચાલ સાબાશ, બોલ 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 બોલ. ઠીક છે, તો તેની શું તું મારા બાળકની માં બનીશ?